નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ. આ એક વિશેષ અહેવાલ છે, એક ઇન્ટરવ્યૂ છે અને ઇન્ટરવ્યૂની અંદર અમે હાર્દિક સ્વાગત કર્યા છે ડૉક્ટર ડિંકી ગજીવાલાનું. મેમ, આપનું હાર્દિક સ્વાગત છે. મેડમ જે ખરા એ નિરાલી કેન્સર હોસ્પિટલમાંથી આવ્યા છે અને નિરાલી કેન્સર હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. જી હા, પાપા પગલી કરતા કરતા નિરાલી કેન્સર હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થઈ ગયું અને નવસારીની અંદર સૌથી મોટું. જી હા, અત્યાર સુધી નવસારીના પેશન્ટોએ સુરત બોમ્બે સુધી જવું પડતું હતું, તેની જગ્યાએ હવે નવસારીના ઘર આંગણે એક સરસ મજાનું હોસ્પિટલ બન્યું અને એક વર્ષ પણ પૂર્ણ થઈ ગયું. તો ત્યારે આજે મેડમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે કેન્સર શું છે. તો મેડમ, ફરી એકવાર આપનું નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ આપનો એક ટૂંકો પરિચય આપી દો. હું ડૉક્ટર ડિંકી ગજીવાલા છું. હું મેડિકલ ઓન્કોલોજિસ્ટ એટલે કે નિરાલી કેન્સર હોસ્પિટલમાં કેન્સર ફિઝિશિયન છું અને કેન્સરને રિલેટેડ સારવાર જેવી કે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી તેનું ડિપાર્ટમેન્ટ હેડ કરું છું. જી હા મેડમ, સૌથી પહેલાં જનરલ ક્વેશ્ચન કે દરેક વ્યક્તિ હોય એના મગજમાં એક વસ્તુ ઉદ્ભવે કે કેન્સર શું છે. તો કેન્સર શું છે અને એ ક્યારે ખ્યાલ પડે કે કેન્સર આ વસ્તુ છે અને કેન્સરની પ્રથમ તબક્કો શું? ઓકે, સો બેઝિકલી કેન્સર એટલે બોડીના કેટલાક સેલ કે જે અનકન્ટ્રોલ થઈ ગયા હોય, અનકન્ટ્રોલ એબનોર્મલ ગ્રોથ. એટલે આપણા બોડીના દરેક સેલ પોતાનું કામ કરીને જાતે જ ડિસ્ટ્રોય થઈ જતા હોય છે, પણ કેન્સરના સેલ એવા સેલ છે કે જે ભૂલી ગયા છે કે ડિસ્ટ્રોય કઈ રીતે થવું. એટલે આ સેલ અનકન્ટ્રોલેબલી ગ્રોથ થાય કે જે આપણે કોઈ ચાંદુ કે કોઈ મોટો સોજો કે એ સ્વરૂપમાં આપણે ખબર પડે. આ સેલ્સ અનકન્ટ્રોલ્ડલી ગ્રોથ થતા હોય એટલે આપણી બોડીની નોર્મલ જે એનર્જી છે તે લઈ લે, જેને કારણે પેશન્ટનું ન્યુટ્રિશન પુઅર થાય, પેશન્ટની એનર્જી એમાં વપરાઈ જાય અને પેશન્ટ એકદમ નબળું પડી જાય છે. જી હા, તો એ આપણી અંદર જ હોય છે પણ અનકન્ટ્રોલ થઈ જાય છે. એટલે કહેવાનો મૂળ ભાવાર્થ એ છે કે દરેક વ્યક્તિના શરીરની અંદર કેન્સરના જે કણો ખરા એ હોય જ છે, પણ જ્યારે અનકન્ટ્રોલ થઈ જાય ત્યારે એ આપણી જે ચામડીની સપાટી છે એમાંથી કદાચ બહાર આવે અને એ ચાંદુ અથવા તો એક ગાંઠ સ્વરૂપે થાય. જી હા, બીજો પ્રશ્ન એ હતો મેમ કે કેન્સર થવાના મુખ્ય કારણો શું છે? ઓકે, સો કેન્સર થવાના જે મુખ્ય કારણ છે તે આપણી બદલાતી જતી લાઇફસ્ટાઈલ. જે મેઇન કારણ છે કે તમાકુ આપણે ખાતા હોઈએ તો એ મોઢાનું કેન્સર કરી શકે છે, સ્મોકિંગ સિગરેટની આદત હોય તો એ લંગ કેન્સર કરી શકે છે, દારૂ આલ્કોહોલની આદત હોય તો સ્ટમક, લીવર જેવા કેન્સર થઈ શકે છે. આ બધા કારણો છે કે જે આપણે બદલી શકીએ છીએ, જે મોડિફાયેબલ ફેક્ટર છે. પણ એ સિવાય પણ કેન્સર થવાના કેટલાક ફેક્ટર્સ જેવા કે નોન મોડિફાયેબલ ફેક્ટર લાઇક ઉંમર, આપણી ઉંમર જેમ જેમ વધતી થાય તેમ તેમ આપણી કેન્સર થવાની શક્યતાઓ વધતી જાય. અગર જો કોઈ સ્ત્રી હોય કે જેમને બાળકો મોડા આવ્યા હોય કે પછી એમના મેરેજ લેટ થયા હોય, બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવ્યું હોય, તો આવી સ્ત્રીઓમાં બ્રેસ્ટનું કેન્સર વધી શકે છે. તે જ રીતે બીજા બધા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર અને એ બધા કેન્સર સ્ત્રીઓમાં થવાની શક્યતા બહુ વધારે હોય છે. બીજું એક મેઇન કારણ છે ઓબેસિટી. આપણું જરૂરિયાત કરતાં વધારે વજન હોય બીકોઝ ઓફ અવર લાઇફસ્ટાઈલ, જેમ કે આપણે જે ખોરાક લઈએ છીએ, જંક ફૂડ લઈએ છીએ, તેને કારણે ઓબેસિટી હોય, જાડાપણું હોય, તેને કારણે પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જી હા દર્શક મિત્રો, મેડમને વચ્ચેથી રોકીશ, જાડા થવાના કારણે પણ કેન્સર થઈ શકે છે. એટલે નિયમિત આહાર, સંતુલિત આહાર, જંક ફૂડને થોડું એવોઇડ કરજો અને વજન ઉપર ખાસ કરીને કંટ્રોલ રાખો કે જેથી કરીને આપણને એ શક્યતાઓમાંથી આપણે બચી શકીએ. જી હા મેમ. પછી બીજું છે એ ખોરાક પકાવવા માટે જે પ્રમાણેના પેસ્ટિસાઇડ્સનો યુઝ થઈ રહ્યો છે, જે પ્રકારની દવાઓ યુઝ થઈ રહી છે કે જલ્દી ખોરાક પાકી જાય કે સિઝન વગર જે આપણે ફ્રૂટ્સ ને બધું કન્ઝ્યુમ કરી રહ્યા છે, આ બધું પણ કેન્સર વધારવા માટે જવાબદાર છે. કેમ કે આ બધી દવાઓ અમુક, જેમ કે અગર તમે વાત કરો નોન વેજીટેરિયન ડાયટની, તો એમાં પણ એ લોકોએ હોર્મોન આપીને એ પ્રાણીઓને ગ્રો કરાવ્યા હોય છે, તો આ બધું હાનિકારક છે. આના કારણે આપણા શરીરના સેલ્સમાં મ્યુટેશન થાય છે અને અનકન્ટ્રોલ ગ્રોથ થવા લાગે છે. તો આ પણ એક બહુ મુખ્ય કારણ છે કેન્સર થવાનું. સંતુલિત આહાર અને જ્યાં હોય ત્યાં સુધી ઓર્ગેનિક આહાર. જી હા, ઓર્ગેનિક આહાર આપના માટે ફાયદાકારક રહેશે, કારણ કે મેડમે કહ્યું એ પ્રમાણે કે જો આપણે નોન વેજીટેરિયન હોઈએ અને નોન વેજીટેરિયન હોવાના કારણે કદાચ જો આપણે કોઈક વસ્તુ બહારથી લાવતા હોઈએ અને એ ખાતા હોય તો કદાચ એ પ્રાણીને પણ, એ જીવને પણ ઇન્જેક્શન મારી અને વહેલા મોટા કરવામાં આવે છે, જેથી કરીને એનો પણ જે છે તે આહાર માટે ઉપયોગ મળી શકાય. તો આ પ્રમાણે આપણે મેડમને પ્રશ્ન પૂછ્યા. હવે બીજો એક પ્રશ્ન મેડમ પૂછીશ કે આ બધા પ્રશ્નોની લિસ્ટ જે કરી એ મોટેભાગે જનરલ ક્વેશ્ચન્સ છે, નોર્મલી લોકોને ખ્યાલ આવે અને જાગૃત
જાગૃતતા ફેલાય. સો એક જાગૃતતા ફેલાવવાની દ્રષ્ટિએ આપણે આપની સાથે આજે પ્રશ્ન કરી રહ્યા છે. આપ તો આપનું જ્ઞાન અમારી સાથે શેર કરવા માટે જ ઉપસ્થિત થયા છો. તો મેડમ, કે હાલના સમયમાં કેન્સર બહુ ઝડપથી વધી રહ્યું છે, અને શું કેન્સર વધી રહ્યું છે એની પાછળ કોઈ તબક્કા ખરા, એની પાછળના કોઈ કારણો ખરા? કારણ કે પહેલાના સમયની અંદર આટલું બધું પ્રચલિત નહોતું, કેન્સરની બીમારી એટલી બધી ખ્યાલ નહોતી આવતી લોકોને, અને એના કારણે ઘણી વખત એવું થઈ જતું હતું કે ભાઈ કદાચ તો એ ખ્યાલ આવે, લોકો એને ઓળખે, એની ટ્રીટમેન્ટ કરે તે પહેલાં તો જે તે વ્યક્તિ કદાચ મૃત્યુ પણ પામતા હતા. પણ હાલના તબક્કાની અંદર કેન્સર ખૂબ વધી રહ્યા છે, તો એનું કારણ શું છે, ઝડપી વધી રહ્યા છે એનું કારણ? હા, સો બેઝિકલી જેમ આપણે વાત કરી તે પ્રમાણે આપની લાઇફસ્ટાઈલ એક ઘણી બદલાઈ ગઈ છે. જે ખોરાકનો ઉપયોગ આપણે કરી રહ્યા છે તે બદલાઈ ગયો છે, તેના કારણે કેન્સર વધી શકે. બીજું છે કે મોડર્ન લાઇફસ્ટાઈલને કારણે અગર સ્ત્રીઓની વાત કરીએ, કેમ કે સ્ત્રીઓમાં અગર તમે જુઓ તો બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. તો કેમ કે આજની સ્ત્રી કે મોડર્ન સ્ત્રી છે, તે લોકો ભણે છે લાંબા સમય સુધી, એટલે મેરેજની એજ લેટ હોય છે, જેને કારણે બાળકો લેટ આવે છે. એ લોકો જોબ કરતા હોય તેને કારણે બ્રેસ્ટ ફીડિંગ ઓછું કરાવે છે. અમુક લોકો તો કદાચ બાળકો લાવતા પણ નથી. તો આ બધા કારણોને કારણે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. એક સાદું એક્ઝામ્પલ આપું તો પહેલે ગામડાની સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર 60 સ્ત્રીએ એક સ્ત્રીને થતું હતું, 60માંથી એકને. હા, તમે અગર અમેરિકાની વાત કરો તો 8 સ્ત્રીમાંથી એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થાય છે. અને આજની આપણા ઇન્ડિયામાં જે શહેરની લેડીઝ છે, તો એમાં દર 30 સ્ત્રીએ એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થાય છે. મતલબ 60માંથી એકથી લઈને 30માંથી એક, ડબલ જેટલું નંબર્સ વધી ગયા છે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરના. તે બધું આ બધી જે લાઇફસ્ટાઈલ, જે હોર્મોનલ ફેરફાર, આપણે હોર્મોનને ચેન્જ કરવા માટે કેટલીક દવાઓ લેતા હોઈએ, ઇનફર્ટિલિટી, પ્રેગ્નન્સી રાખવા માટે દવાઓ, આ બધી દવાઓ છે તે પણ આપણું બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે છે. સો આ એક ઘણું મુખ્ય કારણ સ્ત્રીઓમાં કેન્સરનું હોઈ શકે છે. એ સિવાય જે વાતાવરણ છે, પ્રદૂષણ છે, જે ખોરાક આપણે ખાઈ રહ્યા છે તેની આપણે ડિટેલમાં વાત કરી, આ બધા જ કારણો છે કે જેને કારણે કેન્સરનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. બીજું એક અગર મેઇન કારણ જુઓ, જેમ તમે જ કીધું કે પહેલાં કેન્સર ડિટેક્ટ જ નહીં થતું હતું, પણ હવે આપણી પાસે ઘણી લેટેસ્ટ ટેકનોલોજીસ છે કેન્સરને ડિટેક્ટ કરવા માટે, અને આપણે લોકોમાં જાગૃતતા ધીમે ધીમે વધી રહી છે, જેને કારણે અર્લી સ્ટેજમાં પણ કેન્સર ડિટેક્ટ થઈ જાય છે. કદાચ એ પણ કારણ હોઈ શકે કે કેન્સરના નંબર્સ વધી શક્યા છે. જી હા, આપણે ત્યાં નિરાલીમાં પણ કેન્સર ડિટેક્ટ કરવા માટે આપણે કેમ્પ્સ કરીએ છીએ રેગ્યુલરલી, આજુબાજુના લોકોને મળીએ છીએ. કેમ્પમાં અગર કોઈ સસ્પેક્ટેડ જણાય તો એને હોસ્પિટલ બોલાવીને એમના તપાસ કરાવીએ છીએ, અને પેટ સ્કેનથી લઈને બાયોપ્સી, IHCs, બધી એડવાન્સ ફેસિલિટી અવેલેબલ છે આપણે ત્યાં. તો એ રીતે બીકોઝ ઓફ મોર એડવાન્સ ટેકનોલોજી આપણે કેન્સરના નંબર વધી રહ્યા છે, એ એપરન્ટ છે. કેમ કે અર્લી સ્ટેજમાં વધશે તો એ સારા પણ થઈ શકે. સાચી વાત છે આપની, બહુ સારી વાત કરી કે બાયોપ્સી. નવસારી એક એવું શહેર હતું કે બાયોપ્સી માટે એમણે રિપોર્ટ સુરત અથવા બોમ્બે અથવા અમદાવાદ મોકલાવાના હતા, અને 7-7 દિવસે રિપોર્ટ આવતા હતા. મેડમ, આપની વાત એકદમ સાચી છે, કારણ કે હું કદાચ મારી પોતાની પર્સનલ વાત કરું તો મારી જાણમાં, મારી ફેમિલીમાં, મારી એક્સટર્નલ ફેમિલીમાં 3 વ્યક્તિઓને કેન્સર હતું. અને જો હું વાત કરું તો મારા પોતાના કાકા, એમને માઉથ કેન્સર હતું. ત્યાર પછીથી મારા મોટા ભાઈના સાસુમાં એમને બ્રેસ્ટ કેન્સર, બરાબર, અને મારા સસરાજીને લંગ કેન્સર, એટલે આંતરડાનું કેન્સર, એમને આંતરડાનું કેન્સર થયું હતું. તો ટૂંકમાં કહેવાનો ભાવ છે કે મેં પોતે કેન્સર બાબતની અંદર ઘણી બધી મારી પોતાની થોડીક નોલેજ મેં વધારી છે. એનું કારણ એ હતું કે મારા ઘરની અંદર જ 3 વ્યક્તિઓ હતા. હવે જો બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ કે જે મારા મોટાભાઈની સાસુમાંને થયું હતું, તો એમને 3 સંતાનો અને એ તો હાઉસવાઈફ હતા, પણ એમને જ્યારે ડિટેક્ટ થયું ત્યારે તેમણે કીધું એ મુજબ કે એજ, એમને એક એજ આવી અને એજ બાદ એમને ખ્યાલ આવ્યો, કારણ કે એમની 3-3 દીકરીઓ પરણી ગઈ, એમના ત્યાં સંતાનો આવી ગયા, અને ત્યાર પછીથી એમને બ્રેસ્ટ કેન્સર થયું. જોકે ટચવુડ, ભગવાનની કૃપાએ આજે જીવિત છે, સારું જીવન જીવી રહ્યા છે. પણ એક વસ્તુ ખરી કે એમને જે સાઈડનું બ્રેસ્ટ કાઢી નાખવામાં આવ્યું, એ સાઈડનો હાથ હંમેશા સુજાયેલો રહે છે, એટલે એક એમને એક સાઈડ ઇફેક્ટ આવ્યો. વાત કરીશ મારા કાકાની, તો એમને માઉથ કેન્સર હતું, એ એક્સપાયર થઈ ગયા. જોકે તમે કીધું એ મુજબ કે ટોબેકો, હવે હકીકતમાં એવું હતું કે એ એક સરકારી કર્મચારી હતા, ઓફિસની અંદર બેસતા હતા, એટલે એમણે એમના કોલેજ લાઈફની અંદર ટોબેકો લીધો હતો. ટોબેકો છોડ્યાના લગભગ 24 વર્ષ પછીથી ફર્સ્ટ ટાઈમ એમને કેન્સર ડિટેક્ટ થયું. અને એ કઈ રીતે થયું મેમ, કારણ કે એ બ્રશ કરતા હતા, બ્રશ કરતી વખતે એમનાથી થોડુંક જે છે તે બ્રશ એક ગાલના સાઈડમાં લાગી ગયું.
પછી રોજ બ્રશ કરે, રોજ બ્રશ કરે તો એ જગ્યાએ લાગે, બ્લીડિંગ થાય. કાકી રોજ કહે કે ભાઈ તમે ડૉક્ટરને બતાવો, ડૉક્ટરને બતાવો. સરકારી કર્મચારી કામનું પ્રમાણ ખૂબ વધારે, થોડોક વખત નીકળી ગયો અને પછી જ્યારે પછી તે ફેમિલી ડૉક્ટરને બતાવવા ગયા તો ફેમિલી ડૉક્ટર એમને કીધું કે ચાંદુ ચાંદુ છે, ચાંદુ તમે પણ એ સાદુ ચાંદુ નથી થતું, તમે એની તપાસ કરાવો. અને ત્યાર પછી તે બાયોપ્સી લેવામાં આવી, એ બાયોપ્સી બોમ્બે મોકલવામાં આવી, 7 દિવસે રિપોર્ટ આવ્યા, જે બાયોપ્સી હવે નિરાલી હોસ્પિટલની અંદર જ થઈ જાય છે. એટલે હવે જનતા જાગો. જી હા, હવે જનતા જાગો. જો આવા કોઈ પણ લક્ષણ હોય નિરાલી હોસ્પિટલની અંદર જાઓ, ત્યાં જઈ અને આપ બતાવો, આપની બાયોપ્સી પણ ત્યાં જ થઈ જશે. હવે રિપોર્ટ માટે પણ રાહ જોવી નહીં પડે. તો હવે આપણે આગળ વધીશું કે કેન્સર કઈ રીતે ઓળખી શકાય, એના લક્ષણો શું મેડમ? કારણ કે દરેક કોઈ ગાંઠ કેન્સર નથી હોતી ને, રાઈટ? દરેક ચાંદો કેન્સર નથી હોતું, તો એના લક્ષણો કયા? ઓકે, સો એક સૌથી અગત્યનું લક્ષણ અગર હું તમને કહું ને, કોઈ ગાંઠ હોય કે કોઈક અલ્સર હોય જેમાં પેઇન નહીં થતું હોય. યુઝ્યુઅલી કેન્સરની ગાંઠ જે હોય ને તેમાં દુખાવો દરેક કેસમાં નથી થતો હોતો. ઇફ ઇટ ઇઝ પેઇનફુલ તો શક્યતા છે કે ઇન્ફેક્શન હોઈ શકે. કોઈક વખત પેશન્ટને બ્રેસ્ટમાં કોઈ ગાંઠ છે, સાથે ફીવર આવે છે, તો એ એક ફોડું અંદર હોઈ શકે, પસ ભરેલું હોઈ શકે. પેઇન નહીં થતું હોય ને તેવી ગાંઠ કેન્સર હોવાની શક્યતા વધારે છે. બીજું, એક લાંબા સમયથી કોઈ ના રૂઝાતું ચાંદુ હોય, ઇનિશિયલી અગર કોઈ ચાંદા સાથે તમે આવો તો આપણે કેન્સર છે એમ કહીને ટ્રીટમેન્ટ નથી કરવાના, પહેલાં આપણે એને રૂઝાવવા માટેની દવા આપીશું. એ જો નહીં રૂઝાય તો એ ચાંદુ કેન્સર હોઈ શકે છે. સ્ત્રીઓમાં જેમ કે બ્રેસ્ટમાં કોઈ ગાંઠ હોય કે નિપલમાંથી કોઈક પ્રવાહી નીકળતું હોય એ કેન્સર હોઈ શકે છે. એક કોઈ દુર્ગંધ મારતો લિક્વિડ અગર જો એ યોનિમાર્ગમાંથી બહાર આવતો હોય તો તે કેન્સર હોઈ શકે છે. કે શરીરના કોઈપણ અંગમાંથી લોહી નીકળે, જેમ કે સંડાસ કે પેશાબના ભાગેથી લોહી નીકળતો હોય તો ત્યાં કેન્સર હોવાની શક્યતા છે. પછી કંઈ જ કારણ નથી, તમે ખોરાક પણ બરાબર લો છો તેમ છતાં તમારું વજન અગર ઉતરતું જતું હોય તો તે પણ કેન્સર હોવાની શક્યતા છે. સો આ એક બેઝિક શક્યતાઓ છે. કશેકથી અગર બહુ વધારે લોહી નીકળે જેમ કે અગર સંડાસના ભાગમાં તો આંતરડામાં કેન્સર હોવાની શક્યતા છે. પેટમાં પાણીનો ભરાવો થવો, પેટનું ફૂલાઈ જવું, આ પણ એક કેન્સર હોવાની શક્યતા છે. અને લિમ્ફોમાં જેવા કેન્સર કેવું કે જનરલાઇઝ આપણા બગલના ભાગમાં, ગળાના ભાગમાં, થાઈઝના ભાગમાં કશે કોઈ ગાંઠ ફીલ થતી હોય તો તે કેન્સર હોઈ શકે છે. મારી સામે એપાર્ટમેન્ટની અંદર એક છોકરો છે, એને બ્લડ કેન્સર થયેલું. હવે બ્લડ કેન્સર થાય તો એના લક્ષણો શું? કારણ કે એમાં તો કોઈ ગાંઠ નથી થતી, એમાં તો કોઈ રક્તસ્ત્રાવ નથી થતો, તો એ વિશે આપ થોડી માહિતી આપો અમને. સો બ્લડ કેન્સર થાય તો એવા કેસમાં કેન્સરના સેલ્સ બ્લડમાં જ ફરતા હોય, આવા કેન્સરનો કોઈ સ્ટેજ નથી, એ ઘણું એગ્રેસિવ કેન્સર છે. કેમ કે એ બ્લડમાં જ કેન્સરના સેલ ફરી રહ્યા છે. હવે આ જે સેલ્સ છે અનકન્ટ્રોલી ગ્રોથ થઈ તો એ શું કરશે કે બધી એનર્જી યુઝ કરશે અને બ્લડમાં શ્વેતકણ છે, હિમોગ્લોબિન છે, WBC છે, આ બધું બનવા નહીં દેશે, જેને કારણે આપણા પ્લેટલેટ્સ લો થઈ જાય, WBC લો થઈ જાય, ક્યાં હિમોગ્લોબિન લો થઈ જાય. તો આના લક્ષણોમાં પેશન્ટને વારંવાર બ્લડ ચડાવવાની જરૂર પડી શકે, WBC લો થવાના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતા હોય, ક્યાં પ્લેટલેટ લો થઈ જાય તેના કારણે કશેકથી બ્લીડિંગ થઈ શકે. અને એમાં મોસ્ટ કોમન કેવું હોય કે તમે સવારે બ્રશ કરતા હો તો ગમ્સમાંથી બ્લીડિંગ નોટિસ કરો, ચામડી પર કોઈ ચાઠું પડી જાય, અગર એવા સિમ્ટમ્સ હોય તો એ બ્લડ કેન્સરના સિમ્ટમ્સ છે. બીજા, તમને થાક લાગવો, વજન ઓછું થવું, આ પણ એક બ્લડ કેન્સરના સિમ્ટમ છે. મેડમે કહ્યું એ મુજબ કે આમાંથી કોઈ પણ લક્ષણો જો દેખાતા હોય તો ચોક્કસથી તમારી નજીકના તમારા જે ડૉક્ટર હોય પહેલાં એની મુલાકાત લેજો, અને જો કંઈ ખ્યાલ નહીં આવે તો નિરાલી હોસ્પિટલ બહુ દૂર નથી, ગ્રીડ પર જ છે, તમે ત્યાં જઈ શકો, ત્યાં તમને ડૉક્ટરની ટીમ મળશે અને એ તમારી સારવાર માટે તત્પર રહે છે. મેડમ હવે પ્રશ્ન છે, શું કેન્સર મટી શકે? કારણ કે જનરલી ગામડાના લોકો અને કેટલા તો ભણેલા લોકો પણ સિટીના લોકો કહે છે કે કેન્સર એટલે કેન્સલ. જી હા, કેન્સર એટલે કેન્સલ. અને અહીં અમારા કેમેરામેન છે સૈફુભાઈ, અને એમના મધરને પણ કેન્સર છે, એની ટ્રીટમેન્ટ નિરાલી હોસ્પિટલમાં જ ચાલી રહી છે. જી હા, તો શું ખરેખર કેન્સર મટી શકે ખરું? કેન્સર અગર સમયસર અને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો સંપૂર્ણપણે મટી શકે છે. કેન્સરના અગર પહેલાં કે બીજા સ્ટેજમાં જો આપણે પકડી લઈએ કેન્સર, તો એમાં ઓપરેશન થઈ શકતું હોય તો ઓપરેશન કે રેડિયેશન એવી લોકલ ટ્રીટમેન્ટથી પણ કેન્સર મટી શકે છે. આમાં કેટલીક વખત એડવાન્સ સ્ટેજમાં જો કેન્સર ડિટેક્ટ થાય, ત્રીજા કે ચોથા સ્ટેજમાં, તો આવા સ્ટેજમાં પણ આપણે અમુક કીમોથેરાપીની દવાઓ આપીને એ ગાંઠને કંટ્રોલ કરીને પછી સર્જરી કરાવી શકીએ, તો એ પ્રમાણે કેન્સરને મટાવી શકીએ છીએ. રહી વાત ચોથા સ્ટેજનું કેન્સર, તો જે આપણે માનતા હોઈએ છીએ કે મોર ઓર લેસ એ સારું નહીં થઈ શકે, ક્યોર નહીં થઈ શકે, પણ એવા કેસમાં પણ આપણે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ સારી કરી શકીએ છીએ. જો હું એક એક્ઝામ્પલ આપું, અમારે ત્યાં એક છોકરો આવ્યો હતો ગયા વર્ષે, ચોથા સ્ટેજનું કેન્સર હતું. એને કેન્સર બધી લિમ્ફનોડ્સમાં અને ત્યાંથી ફેલાઈને લીવર અને સ્પ્લીનમાં ફેલાઈ ગયું હતું.
પેશન્ટનું વજન લિવર ખ્યાલ આવ્યો સ્પ્લીન એટલે બરોડ હા બરોડમાં અને સૌથી પહેલો વર્ડિક હતો એક મેડિકલ લિમ્ફ નોડ જે ગાંઠ હોય છે લિમ્ફેટિક સિસ્ટમ તેમાં એ કેન્સર ગ્રોથ થતું હોય છે કારણ કે મેડમ માફ કરજો આપની તો મેડિકલની ભાષા હોય પણ અમારા દર્શકો બધા મેડિકલની ભાષા નથી સમજી શકતા એટલે એમના માટે સરળ રહે માટે કરીને આ શબ્દ તમારી પાસે બોલાવડાવ્યા મેડમ લિમ્ફ નોડ્સ એટલે લસિકા ગ્રંથિ જે મેં આપણે વાત કરી તેમ બગલમાં હોય છે ગળાના ભાગે અને થાઈઝમાં હોય છે તો એ પેશન્ટને ચોથા સ્ટેજનું કેન્સર હતું કે જે ત્યાંથી ફેલાઈને બરોડ અને લિવરમાં ફેલાઈ ગયું હતું પેશન્ટનું વજન 20 કિલો ઘટી ગયું હતું અને એને ટીબી સમજીને ટ્રીટમેન્ટ ચાલુ અરે બાપરે હવે આ પેશન્ટનું આપણે ડિટેક્ટ થયું કેન્સર હોજકિન્સ લિમ્ફોમાં કરીને કેન્સર નીકળ્યું વિચ વોઝ સ્ટેજ 4 જેનું કીમો સ્ટાર્ટ કર્યું એટલે પેશન્ટનું વજન વધવા લાગ્યું અને આજે 6 મહિના થયા પેશન્ટની ટ્રીટમેન્ટ પૂરી થઈ અને કમ્પ્લીટ રિસ્પોન્સ છે મતલબ સ્પ્લીન કે જે એની લગભગ 1 કિલો જેટલું વજન હશે સાઇઝ લગભગ 20 સેન્ટીમીટર જેટલી હતી જે નોર્મલ થઈ ગઈ છે હવે અને પેશન્ટ સ્કૂલે જાય છે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી રહ્યું છે સો દે આર હેપી સો એવું ચોથા સ્ટેજનું કેન્સર પણ ક્યોર થઈ શકે છે નો ડાઉટ આ પેશન્ટને આપણે લાંબા સમય સુધી જોઈશું પણ આ ઇટ ઇઝ શોર્ટ ટર્મ કે 6 મહિનામાં સારું થયું અને અત્યારે 6 મહિનાથી અમને બતાવવા આવે છે અને પેશન્ટ સ્ટેબલ છે વજન પણ વધી ગયું છે 20 કિલો ખૂબ સારી વાત કરી મેમ આપે કે ટીબીની ટ્રીટમેન્ટ ચાલ્યા રાખતી હતી અને નીકળ્યું એને કેન્સર એટલે ઊંટ વેદ્યું નહીં કરતા જી હા મૂળ કહેવાનો ભાવ છે કે ઊંટ વેદ્યું નહીં કરતા એનું કારણ એમ છે કે તમે પ્રોપર ડૉક્ટરને મળજો પ્રોપર ડૉક્ટરને મળી એનું તારણ કઢાવજો મેડમે કહ્યું એ મુજબ હતું એને કેન્સર એને ટ્રીટમેન્ટ કરતા હતા ટીબીની આ તો એ જ વાત થઈ ગઈ કે ભાઈ દુખે છે પેટમાં અને દવા લઈએ છીએ માથાની તો ક્યાંથી સારું થાય મેડમ આપણે સ્ટેજની વાત કરી તો કેન્સરના મુખ્યત્વે કેટલા સ્ટેજ હોય છે હા તો જેમ આપણે વાત કરી તેમ આ બધા જે અંગના કેન્સર હોય હેડ એન્ડ નેક છે લંગ લીવર એ બધામાં મેઇનલી 4 સ્ટેજ હોય છે પહેલું બીજું ત્રીજું યુઝ્યુઅલી લોકલ ટ્રીટમેન્ટથી બીમારી સારી થઈ શકે પણ ચોથા સ્ટેજમાં કેન્સર પોતાની જગ્યાએથી નીકળીને બીજે ફેલાઈ ગયેલું હોય છે જેમ કે લીવરમાં કે હાડકામાં કે લંગ્સમાં આ રીતે જો અગર ફેલાઈ ગયું હોય તો એ ચોથા સ્ટેજનું કેન્સર કહેવાય અને એની ટ્રીટમેન્ટ આપવા માટે આપણે સિસ્ટેમિક થેરાપી એટલે કે કીમોથેરાપીની દવાઓ આપવી પડે આમાં હું બીજું એક એક્ઝામ્પલ તમને કહેવા માંગીશ અમારું એક પેશન્ટ છે મુંબઈમાં જ્યારે હું કામ કરતી હતી તે સમયનું તો એ પેશન્ટ ચોથા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું એમને અને બધા હાડકામાં બીમારી ફેલાઈ ગઈ હતી આજે એ પેશન્ટ 12 વર્ષથી બતાવવા આવે છે અને પેશન્ટને બીમારી કંટ્રોલમાં છે મતલબ ઇવન ચોથા સ્ટેજની બીમારી કે જેમાં ટાર્ગેટેડ થેરાપીને એવું આપણે આપી શકીએ તો એ ઘણા વર્ષો સુધી પણ સારું રહી શકે છે એટલે કેન્સર એટલે કેન્સલ એ વર્ડ હવે લાગુ પડતો નથી બીજી અગર આપણે સક્સેસ સ્ટોરીની વાત કરીએ ને તો મેડિકલ એડવાન્સ બહુ જ મેડિકલ ફિલ્ડમાં એડવાન્સ આવી રહ્યા છે જેને કારણે લંગ કેન્સર કે જે પહેલાં એવું મનાતું હતું કે લંગ કેન્સર તો એટલે આપણે કાંઈ ઇલાજ પોસિબલ જ નથી અને લંગ કેન્સર યુઝ્યુઅલી પહેલાં બીજા ત્રીજા સ્ટેજમાં બહુ ઓછું ખબર પડે કેમકે અંદર હોય લોકોને ખાંસી આવતી હોય તો કેવું કે લોકો સિઝનલ છે ટીબી છે એમ ચાલ્યા કરે અને જ્યારે આપણે ખબર પડે ત્યારે બીમારી મગજમાં કે હાડકામાં ફેલાઈ ગઈ હોય તો આમાં પણ હવે આપણે મોલેક્યુલર ટેસ્ટિંગ કરાવી શકીએ છીએ જેના પરથી ખબર પડે કે ટેબ્લેટ કામ કરશે કે નહીં કરશે અને આવી ટેબ્લેટથી પેશન્ટની લાઈફ 3-4 વર્ષ સુધી પણ આપણે લંબાવી શકીએ છીએ ઇવન ઇન ચોથા સ્ટેજમાં 3-4 અને કેટલાક ડેટા તો એવું સજેસ્ટ કરે છે કે 5-5 વર્ષ સુધી ટેબ્લેટથી પેશન્ટ સારું રહી શકે પછી જો ફેલાય તો પછી કીમોનો રસ્તો એટલે આપણી પાસે લાંબો રસ્તો છે હવે જવા માટે એટલે લંગ કેન્સર જે ખરું લંગ કેન્સર પણ સારું થઈ શકે અને લંગ કેન્સર માત્ર ટેબ્લેટથી પણ સારું થઈ શકે મૂળ કહેવાનો ભાવ છે જો અર્લી સ્ટેજની ઉપર એ જાણી શકાય તો મેડમ હવે આપને પૂછીશ કે કેન્સર શરૂઆતના તબક્કામાં પકડી શકાય ખરું અને જો પકડી શકાય તો એના માટે શું કરી શકાય અથવા તો એ કઈ રીતે આપણે એને જાણી શકીએ તો કેન્સરને શરૂઆતના તબક્કામાં પકડવા માટે જાગૃતિ જરૂરી છે અને લોકોને સમજાવવું પડે કે શું ચિહ્ન હોઈ શકે કેન્સરના જેમ આજે આપણે આ વાતો કરી રહ્યા છીએ કે અર્લી સ્ટેજમાં કેન્સર કઈ રીતે પ્રેઝન્ટ થાય છે એના સિમ્ટમ્સ શું હોય છે અગર લોકોમાં જાગૃતિ હોય અને લોકો જો સામેથી આવે બતાવવા માટે તો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય ને સારું પણ થઈ શકે છે બીજું આમાં સ્ક્રીનિંગ કરી શકીએ આપણે જેમ કે અગર આપણા ઇન્ડિયાની વાત કરીએ તો મોસ્ટ કોમન કેન્સર સ્ત્રી પુરુષ બંનેમાં મોઢાનું કેન્સર છે તમાકુના કારણે પછી બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર આ બહુ જ કોમન કેન્સર છે સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર તો આ બધા કેન્સરમાં આપણે સ્ક્રીનિંગ કરી શકીએ જેમ કે 40 વર્ષથી ઉપરની સ્ત્રીઓ તો આપણે એમનું એવરી યરલી દર વર્ષે એક વખત મેમોગ્રાફી કરીએ અને પેપ્સમિયર કરીએ જેનાથી ખબર પડે કે આ કેન્સર હોવાની ત્યાં શક્યતા છે બીજું જેને ફેમિલીમાં હિસ્ટ્રી હોય કેન્સરની કોઈ સ્ત્રી કે જેની મમ્મી છે બહેન છે એને કેન્સર હોય
બ્રેસ્ટનું કેન્સર કે આ ઓવરી પેટનું કેન્સર, તો એવા કેસમાં એ આનુવંશિક હોઈ શકે છે. તો જી હા, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે શું કેન્સર આનુવંશિક કે વારસાગત? કદાચ આનુવંશિક કરતાં બીજો વારસાગત કહીએ તો દર્શક મિત્રોને વધારે ખ્યાલ આવે, તો શું એ હકીકતમાં વારસાગત ખરું? હા, કેટલાક કેન્સર છે જે વારસાગત હોઈ શકે. આપણે વાત કરી આ તમાકુને, એ રિલેટેડ ફેક્ટર, એ બધા વારસાગત નથી હોતા, એ આપણે એનું સેવન કરીએ છીએ તેને કારણે થાય છે. પણ આ બ્રેસ્ટ કેન્સર વારસાગત હોઈ શકે છે, ઓવેરિયન કેન્સર એટલે કે પેટમાં જે અંડાશય હોય છે તેનું કેન્સર એ વારસાગત હોઈ શકે છે. અને બીજા કેટલાક કેન્સર, સ્ટમક કેન્સર છે, કોલોન કેન્સર છે, આંતરડાનું કેન્સર, આ પણ વારસાગત હોઈ શકે છે. સો આપના અગર રિલેટિવમાં હોય તો આપણે એ જલ્દી જાગી જવું જોઈએ અને એની સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. બહુ મહત્વની વાત છે મેમ, કારણ કે હું આપને પાછો વચ્ચેથી રોકીશ. એનું કારણ એમ છે કે દાખલા તરીકે માની લો કે મેં આપને કહ્યું એ મુજબ કે મારી ફેમિલીની અંદર જ ત્રણ વ્યક્તિઓ એવા છે કે જેમને, મારી નજીકની ફેમિલીની અંદર જેમને કેન્સર છે. તો દાખલા તરીકે મારા સસરાજી બરાબર, એમને આંતરડાનું કેન્સર થયું. આંતરડાનું કેન્સરનું કારણ હતું કે ટોબેકો 8 વર્ષથી લેતા હતા. એમણે 8 વર્ષ ટોબેકો લીધો હતો અને 8 વર્ષ ટોબેકો લેવાના કારણે એમને કેન્સર થયું હતું. તો શું એ કાળજી મારે રાખવી પડે કે મારી વાઈફનું મારે કંઈ સ્ક્રીનિંગ કરાવવું પડે? કારણ કે એની એજ અત્યારે જે છે એ 35 યર્સની છે. તો શું મારે 40 યર્સની થાય પછી એનું મારે સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે અને મારે એની ઉપર કીપાઈ રાખવી, એટલે કીપોનાઈ રાખવી જરૂરી છે ખરી? હા, જરૂરી છે. અને આંતરડાનું કેન્સર આનુવંશિક હોય શકે છે, એટલે જ્યારે પેશન્ટમાં ડિટેક્ટ થયું, જેમ કે તમારા સસરામાં અગર આંતરડાનું કેન્સર 45 યર્સે ડિટેક્ટ થયું હોય તો એના 5 વર્ષ પહેલાં જ તમારી વાઈફમાં આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. થોડું એ પેશન્ટ કરતાં જલ્દી, એટલે આપણે એને પકડી શકીએ. આમાં અમુક કેન્સર તો એટલા આનુવંશિક હોય છે, જેમ કે આ બ્રેસ્ટ અને ઓવરીનું કેન્સર અગર એ ફેમિલીઝમાં ચાલતા આવતા હોય ને, કે કોઈની મધરને છે, એમના ગ્રાન્ડ મધરને હતું, તો એવી ફિમેલમાં તો બ્રાકા કરીને મ્યુટેશન ટેસ્ટિંગ આવે છે, તે ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. અને જો બ્રાકા પોઝિટિવ આવે તો એવા કેસમાં ફેમિલી કમ્પ્લીટ થાય પછી બંને ઓવરી અને બંને ઇવન બ્રેસ્ટ કાઢી નાખવાની સર્જરી પણ થાય છે. તમે કદાચ સાંભળ્યું હશે એન્જેલિના જોલીએ 2014માં પોતાના બંને બ્રેસ્ટ કઢાવી નાખાવ્યા હતા, કેમ કે એનામાં એ બ્રાકા મ્યુટેશન પોઝિટિવ હતું. તો એ ટાઈપનું અગર જો બહુ જ પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી હોય કે બધી જ લેડીઝને થાય છે, તો પછી આપણે એ બધું પણ જલ્દી ફેમિલી કમ્પ્લીટ કરીને પ્લાનિંગ કરવું જોઈએ, એટલે સ્ક્રીનિંગ વહેલું ચાલુ કરી દેવું જોઈએ એવા કેસીસમાં. જી હા, કેન્સરનો ઇલાજ કઈ રીતે થાય અને એમના ઇલાજ માટે કયા ઓપ્શન્સ હોય? દાખલા તરીકે આપણી પાસે ઓપ્શન્સ હોય કે ભાઈ તમે આ મેથડથી ઇલાજ કરાવો અથવા આ મેથડથી ઇલાજ કરાવો, તો કેન્સરનો ઇલાજ કઈ રીતે થઈ શકે અને એના ઓપ્શન્સ શું? કેન્સરનો ઇલાજ માટે 3 બેઝિક મોડેલિટી હોય, કે પેશન્ટનું સર્જરી કરી શકો, રેડિયેશન એટલે કે લાઇટનો ઇલાજ આપી શકો, ત્યાં પછી મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી. અને આ બધી બહુ વધારે પડતું એડવાન્સ અગર તમે જુઓ ને કે એવરી યર અગર રિસર્ચ જે થઈ રહ્યા છે, તો કોઈપણ મેડિકલ ફિલ્ડમાં કેન્સર એવો એરિયા છે કે જ્યાં રિસર્ચ બહુ જ વધારે થઈ રહ્યા છે, કેમ કે કેન્સરના નંબર્સ બહુ વધી ગયા છે. એમાં આપણે વધારે ને વધારે નવી નવી દવાઓની જરૂર પડે. કદાચ અમે લોકો એમ દરરોજ સવારે પહેલાં ન્યૂઝ વાંચતા હોઈએ ને કે કઈ કઈ નવી દવાઓ આવી રહી છે, તો અઠવાડિયામાં 2-3 દવાઓ નવી પણ આપણે સાંભળવા મળે છે અને એ પ્રમાણેની દવાઓ માર્કેટમાં આવી પણ રહી છે. એટલે બહુ વધારે રિસર્ચ થવાને કારણે બહુ એડવાન્સ આ બધી પદ્ધતિઓ થઈ ગઈ છે, જેને કારણે કેન્સરના ઇમ્યુનોથેરાપીના ઇન્જેક્શન્સ છે, ટાર્ગેટેડ થેરાપી કે ઇવન ટેબ્લેટ્સ, ઓરલ ટેબ્લેટ્સ પણ અવેલેબલ છે. અને આ બધી રીતે આપણે કેન્સરનો કરી શકીએ છીએ. આપે ખૂબ સારું કહ્યું, કારણ કે હું પણ 3 પદ્ધતિ જાણું છું, કારણ કે અમે લાઇટ પણ અપાવી હતી, કેમોથેરાપી પણ લીધી હતી અને ઓપરેશન પણ કરાવ્યું હતું. તો આ 3-3 સ્ટેજ તો શું કમ્પલસરી છે કે 3-3 સ્ટેજ આપણે પૂરા જ કરવા પડે? કારણ કે જો સૌથી પહેલાં વાત કરીએ તો મુખનું કેન્સર, 2007ની અંદર મારા કાકાને મૂળાનું કેન્સર થયું, ત્યારે આપણી નિરાલી હોસ્પિટલ નહોતી નવસારીની અંદર. એટલે અમારે નવસારીની અંદર એમની જે પ્રારંભિક તપાસ હતી એ તપાસ કરાવી, ત્યારબાદ અમે મુંબઈ ગયા, મુંબઈમાં ઓપરેશન કરાવ્યું. ત્યારબાદ લાઇટ લેવા માટે છેક વાઘોડિયા, ગોરજ મુનિ સેવાશ્રમ બહુ પોપ્યુલર છે, ત્યાં ગયા. અને એ પછીથી ટચવુડ એમને સારું થઈ ગયું. 10 વર્ષ એમણે એમના લાઈફના બહુ ઇઝીલી કાઢ્યા, એ રિટાયર થઈ ગયા, 3 દીકરીઓ પરણી ગઈ. એટલે એમની જે જવાબદારી હતી એ જવાબદારીમાંથી ઓલમોસ્ટ એમણે જવાબદારીઓ પૂર્ણ કરી. પણ પાછું એ ઉથલો માર્યો અને જ્યારે સેકન્ડ ટાઈમ થયું ત્યારે એટલું બધું સ્પ્રેડ થઈ ગયું, જે પ્રમાણે આપે કહ્યું એ પ્રમાણે કે ભાઈ મુખનું કેન્સર હતું એ ઓલ ઓવર બોડી પાર્ટ્સની અંદર ફેલાવા માંડ્યું અને ફેલાવતા છેલ્લે એમનું મૃત્યુ થયું. તો એમણે દરેક વસ્તુ પૂર્ણ કરી હતી અને એ પૂર્ણ કર્યા પછી પણ, કારણ કે માઉથનું કેન્સર હતું, તો લગભગ એમને 10 વર્ષ પછી પાછું પણ એ ઉદ્ભવ્યું. તો એની પાછળના કારણો શું? ઓકે, સો એની પાછળના કારણો આમાં અમુક પેશન્ટ કેવું હોય કે
તમાકુ લેતા હોય, તો તમાકુ લે તેને કારણે આખા મોઢાની ચામડી જે હોય તે કેન્સર ગ્રસ્ત થઈ શકે. ભલે કેન્સર એક જગ્યા ઉપર થાય પણ બાકીની જગ્યાએ પણ ફિલ્ડ કેન્સરાઇઝેશન થયું હોય. આ એક કેન્સરને અગર તમે સારું કરી દો તો પણ એ બીજી જગ્યાએ આવી શકે છે. એટલે આપણે રેગ્યુલર ચેકઅપમાં રહેવું જરૂરી છે. દરેક કેન્સરના દર્દીને આપણે ઇનિશિયલી પહેલાં 2 વર્ષ સુધી, લગભગ 3 મહિને, પછી 6 મહિને અને 5 વર્ષ થઈ જાય પછી પણ 1 વર્ષે 1 વખત એટલીસ્ટ કેન્સરના ડૉક્ટરને મળવું જોઈએ અને તપાસ કરાવવી જોઈએ. અગર એ જ કેન્સર નહીં તો બીજી જગ્યાએ પણ એ ઉથલો મારી શકે છે. એટલે તેના માટે તપાસ રાખવી જરૂરી છે. આમાં અમુક પેશન્ટ શું હોય કે સારું થઈ જાય ને પછી તમાકુ ખાવાનું પાછું ચાલુ થાય, તો એવા કેસમાં તો આ બધું રેડિયેશન એવું બધું આપી દીધું છે. એટલે કેવું કે એ જગ્યા પર કેન્સર થવાની શક્યતા બહુ વધી વધી જાય. એટલે તમે ધ્યાન નહીં રાખો તો પણ એ વધી શકે છે. મુખ્ય કારણ છે મેડમનું કહેવાનું કે ભાઈ આપ માની લો કે આપે ટ્રીટમેન્ટ લીધી, આપ સારા થઈ ગયા, આપે કેમો પણ લીધી છે, આપે લાઇટ પણ લીધી છે, આપણે ઓપરેશન પણ કરાવ્યું છે, ત્યાર પછી પણ રેગ્યુલર ચેકઅપની અંદર ડૉક્ટરની સાથે રહેવું કે જેથી કરીને તમારું આયુષ્ય વધી શકે અને પાછી બીમારી નહીં આવે. બીજો એક પ્રશ્ન છે કે શું કેન્સર ચેપી રોગ ખરો? ના, આપણા દરેક પેશન્ટ ઓપીડીમાં ઓલમોસ્ટ રોજ 4-5 પેશન્ટ તો પૂછતા જ હોય કે આ ચેપી રોગ છે કે નહીં, અમારા ઘરે નાના બાળકો છે, પ્રેગ્નન્ટ ફિમેલ છે, તો મારે શું ધ્યાન રાખવું જોઈએ? તો કેન્સર ચેપી રોગ નથી. ઇવન તમે કેન્સરને ગ્લોવ્સ પહેર્યા વગર ચેક કરશો કે ક્લીન કરશો તો પણ એ લાગતું નથી, એ ચેપી રોગ નથી અને એનાથી ગભરાવાની જરૂર નથી. કેન્સરના દર્દીનું તમારે સામેથી ધ્યાન રાખવાનું છે, એમને ખવડાવવાનું પીવડાવવાનું સાથે રહો તો કોઈ ફેલાતું નથી એ રીતે કેન્સર. પણ હા, જો કેન્સરનો પેશન્ટ કે જેનું કીમોથેરાપી ચાલે છે તેની પોતાની ઇમ્યુનિટી થોડી લો હોય તો અગર આપણે કોઈને ઇન્ફેક્શન થયું છે તો એનાથી દૂર રહો, બાકી એનાથી આપણે કોઈ જ ખતરો નથી. જી હા, કેન્સરના પેશન્ટથી તમને ખતરો નથી પણ જો એમને કેમો ચાલતા હોય, એમની થેરાપી ચાલતી હોય તો ત્યારે જો તમને શરદી ખાંસી હોય તો એમની નજીક નહીં જજો, કારણ કે તમારો ચેપ એમને ચોક્કસથી લાગી શકશે એવું મેડમજીનું કહેવું છે. એમણે બહુ સરસ વાત કરી કે ખોરાકની કાળજી. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ જ છે કે કેન્સરના પેશન્ટને કયા પ્રકારનો ખોરાક આપવો કે જેથી કરીને એની ઇમ્યુનિટી, કારણ કે આપણે જેટલી પણ વાત કરીએ એમાં ઇમ્યુનિટી પણ એક મહત્વનો મુદ્દો છે અને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, જેને આપણે સામાન્ય શબ્દોમાં વર્ણવી શકીએ કે રોગ પ્રતિકારક શક્તિ વધે તો એવો કયા પ્રકારનો ખોરાક આપણે એમને ખવડાવવો જોઈએ? તો કેન્સરના પેશન્ટને આપણે સંતુલિત આહાર આપવો જોઈએ. આપણા ઘરે જે બને છે સાફ સ્વચ્છ બધું જ ખાઈ શકે છે, ખાવામાં કોઈ પરેજી હોતી નથી. બધા પેશન્ટ આવીને એક વોટ્સએપ મેસેજ ફરે છે કે ખાંડ ખાશો તો કેન્સર વધશે, એટલે કેન્સરના દર્દીઓએ ખાંડ ખાવી નહીં જોઈએ. ખાંડ એકચ્યુઅલી હેલ્પ કરજો, એકચ્યુઅલી મારા પાસે આ મેસેજ નથી આવ્યો અને કદાચ આ મેસેજ આવે તો પણ હું માનવાનો નથી, કારણ કે હું તો બ્રાહ્મણ છું અને અમને તો ભાઈ મીઠું પહેલાં જોઈએ. તો મેડમ શું હકીકતમાં, કારણ કે હવે તમે તો મારા પણ કાન એકદમ ઉભા કરી નાખ્યા, ખરેખર એવું છે કે ખાંડ ખાવાથી કેન્સર એવું નથી અને ડાયાબિટીસ થઈ શકે? ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ નહીં ખાવી જોઈએ. હવે ઓલમોસ્ટ એક છોડીને એક પેશન્ટ પૂછતા હોય છે કે ખાંડ નહીં ખાવી જોઈએ, ખાંડ નહીં ખાવી જોઈએ, અમને ઘરે તો ચા પણ મોડી પીવડાવે છે અને એકદમ ખાંડ બંધ કરી દીધી છે. એટલે તમે નોર્મલ અમાઉન્ટમાં બધું જ લઈ શકો છો, ઇવન ખાંડવાળી ચા પણ લેશો તો એનાથી કેન્સર વધવાનું નથી. એ જે માન્યતા છે લોકોમાં કે ખાંડ ખાશો તો કેન્સરના સેલને એનર્જી મળશે અને એ ગ્રો થશે, એ ખોટું છે. ખાંડ એટલે કે ગ્લુકોઝ એ તમારા નોર્મલ સેલને પણ કામ કરવા માટે જરૂરી છે, તમારા હૃદયને તમારા મગજને કામ કરવા માટે પણ ગ્લુકોઝની જરૂર છે. સેમ એ જ રીતે કેન્સરના સેલ પણ એ કંટ્રોલ ગ્રોથ થઈ રહ્યો છે, એટલે લોકો શુગર યુઝ કરે, ગ્લુકોઝ યુઝ કરે, પણ જો તમે શુગર ખાવામાં નહીં લઈશો તો એ સેલ્સ શું કરશે, એ તો એકદમ અનકંટ્રોલ સેલ છે, એટલે એ શું કરશે, તમારા બોડીની બધી એનર્જી યુઝ કરશે અને તમારા મસલને તોડીને એમાંથી ગ્લુકોઝ લઈને પણ એ યુઝ કરશે. સો નોર્મલ અમાઉન્ટમાં શુગર તમે લઈ શકો છો, શુગર બંધ કરવાની જરૂર નથી. બીજું, ખોરાકમાં તમારે સાફ સ્વચ્છ ખોરાક લેવાનો, કેમ કે જેમ આપણે વાત કરી કે આપની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો આમાં વાસી ખોરાક ખાઓ કે બહારનો ખોરાક ખાઓ તો તમને ઇન્ફેક્શન પકડી શકે છે, એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, પેટનું ઇન્ફેક્શન કે ડાયરિયા એવું થઈ શકે છે. તો સાફ સ્વચ્છ ઘરનું બનેલું બધું જ ખાઈ શકો છો, આમાં કોઈ જ પરેજી રાખવાની જરૂર નથી. હા, થોડું ફ્રેશ ફ્રૂટ્સ વેજીટેબલ્સ એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. મેડમ, આપને વચ્ચેથી રોકી છે એનું કારણ છે કે બધું જ ઘરનું ખાઈ શકાય, પણ ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે રેડિયેશન લો છો અને ત્યાર પછીથી મોઢાની અંદરની ગરમીનું પ્રમાણ વધી જાય છે, ચાંદા વધી જાય છે, ઇવન કે ગળું પણ છોલાઈ જાય છે. અને ઘણા કિસ્સાઓમાં એવું થાય છે કે જે કેમોથેરાપીમાં અથવા તો રેડિયેશનમાં જે વ્યક્તિ હોય, કેમો તો હજુ ઠીક છે પણ રેડિયેશનવાળી જે વ્યક્તિ હોય છે બિચારાથી તો પાણી પણ ઘણા સંજોગોમાં પીવાતું નથી અને ત્યારે એનું જે પીરિયડ હોય છે, ડ્યુરેશનનો જે ટાઈમ હોય છે કે એક સિટિંગ પછીથી બીજી સિટિંગ, તેની વચ્ચે ગેપ પણ ઘણીવાર લંબાવી દેવામાં આવે છે, તો તે વખતે વિશેષ કઈ કાળજી રાખવી? સો આ સમયે જે મોઢાના ભાગનું જ અગર સ્પેસિફિક આપણે રેડિયેશન આપતા હોઈએ ને તો ત્યાં છાલા થવાની શક્યતા છે, અને જ્યારે પણ કીમો અને રેડિયેશન બે વસ્તુ સાથે ચાલે છે તો આ છાલા પડવાની શક્યતા વધે છે.
સો આમાં હું એક વાત તમને કહેવાનું ભૂલી ગઈ, એ કે તમે ઘરનું બનાવેલું બધું ખાઈ શકો છો જે તમારું બોડી અલાઉ કરે, તમને જે પચી જાય. હવે આમાં તમે છે ને તે થોડું મસાલો ને એવું ઓછું લો અને લિક્વિડ કે સેમી સોલિડ ડાયટ આવા સમયે વધારે લેવાની જ્યારે મોઢામાં અલ્સર વધારે હોય ત્યારે. અને છાશ છે, દહીં, કર્ડનો ઉપયોગ વધારે કરવો જોઈએ, કેમ કે તેમાં પેલા સરસ બેક્ટેરિયા હોય છે જે તમારા ગટને થોડું હેલ્ધી રાખે છે. સો આ બધી વસ્તુ લઈ શકો છો તમે. સો વિદાય લેતા પહેલા છેલ્લો અને અંતિમ પ્રશ્ન કે શું કેન્સરને રોકી શકાય ખરું, અને રોકવા માટે આપણે શું પગલાં લઈ શકીએ? કારણ કે ભગવાનની કૃપાથી અત્યારે મારા સ્ટુડિયોની અંદર જેટલા પણ ઉપસ્થિત છે બધા સ્વસ્થ છે. હું પરમાત્માને જ પ્રાર્થના કરીશ કે ઇવન મારા ડૉક્ટર સાહેબ પણ જે અત્યારે બેઠા છે મારી બાજુમાં, ડિંકી ગજીવાલાજી, તો આપણે બધા સ્વસ્થ છીએ અને પ્રભુને જ પ્રાર્થના કરીએ કે ભાઈ આ બીમારીથી લોકો બચી શકે. તો શું કેન્સર રોકી શકાય ખરું અને એને રોકવા માટેના આપણા પ્રયત્નો શું હોવા જોઈએ? કેન્સર રોકી શકાય છે બાય ડુઈંગ સમ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન. તમારું હેલ્ધી ડાયટ એક હોવું જોઈએ, રેગ્યુલર વોક માટે જવું જોઈએ, હેલ્ધી વેઇટ મેન્ટેન કરવું જોઈએ. જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ઓબેસિટી ઇઝ વન ઓફ ધ કોઝ કે જેને કારણે ઘણા બધા કેન્સર થઈ શકે, તો તમે હેલ્ધી વેઇટ મેન્ટેન કરો. પછી અગર સ્ત્રી છે તો બ્રેસ્ટ ફીડિંગ તમે લાંબો સમય સુધી કરાવવાનું ચૂઝ કરી શકો. બીજું એક ગર્ભાશયના મુખના કેન્સરની આપણે જે વાત કરી ને એ વેક્સિનથી પ્રિવેન્ટ થઈ શકે છે, HPV વેક્સિન. તો જે સ્ત્રીઓ કે મેરેજ થાય એ પહેલાંની ઉંમરમાં 20 વર્ષથી પહેલાંની ઉંમરમાં અગર આપણે સ્ત્રીઓને એ વેક્સિન અપાવી દઈએ HPV, તો આપણે એનાથી પણ કેન્સરને પ્રિવેન્ટ. મેડમ આપણે અહીંયા જ રોકીશ. આપ કહો છો કે આપણે એડવાન્સમાં, તો આ જાગૃતતા કેમ નથી લોકોની અંદર? કારણ કે કદાચ માની લો કે અત્યારની તારીખે આપ આપના GP ના ત્યાં જાઓ, એટલે કે ફેમિલી ડૉક્ટરના ત્યાં જાઓ કે હું મારા ફેમિલી ડૉક્ટરના ત્યાં જાઉં, તો એ લોકો આ વસ્તુનું માર્ગદર્શન કેમ નથી આપતા? અથવા તો કંઈક એવો એક કેમ્પ કરવામાં આવે, અથવા તો એક એવો સેમિનાર કરવામાં આવે. એના માટે નવસારીલાલ આપની સાથે હંમેશા તત્પર રહેશે, અને આપ જ્યારે પણ સાથ અને સહયોગ માંગશો અમે ચોક્કસ અમારી ટીમ લઈને આવીશું કે એક સ્પેશિયલ આપણે પ્રોગ્રામિંગ કરીએ કે જેની અંદર આ જે પ્રારંભિક તબક્કાઓ છે, અથવા જો જે આપણે કહી શકીએ સરળ ભાષાની અંદર એડવાન્સ નોટિસ, કે પબ્લિકને આપણે જાગૃત કરી શકીએ, એના માટે હંમેશા નવસારી લાઈવની ટીમ કટિબદ્ધ બની છે. આપણે ભેગા મળીને આ જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરીશું મેડમ. અને ફરી એકવાર જ્યારે નિરારી કેન્સર હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને ત્યારે આજના વિશેષ કાર્યક્રમની અંદર ડૉક્ટર ડિંકી ગજીવાલા આપણી સાથે ઉપસ્થિત હતા અને એમણે કેન્સર બાબતની ખૂબ જ સારી માહિતી આપણને આપી. તો નવસારી લાઈવ અને નવસારી લાઈવના તમામ દર્શકો વતી હું આપનો ફરી એકવાર આભાર માનું છું. અને જો આ એપિસોડ આપ જુઓ છો, એપિસોડ જોયા પછીથી પણ જો આપ ને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તો ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સની અંદર લખજો અને એ પ્રશ્નનો જવાબ આપણે ડૉક્ટર સાહેબ પાસેથી પાછા લઈશું અને તમારા સુધી પહોંચાડશું. તો નિહાળતા રહો નવસારી લાઈવ, લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની ઉપર લખજો. ઓકે, થેન્ક યુ, બાય બાય.